જય સ્વાય વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે મધ્યયુગીન રાજપૂત રાજાઓ એના વિશેની આપણે માહિતી અગાઉના એકમમાં મેળવી હતી હવે આપણે દિલ્હી સલ્તનત વિશે માહિતી મેળવવાના છે મિત્રો પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે બારમી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી એ વેપાર અને વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું તેરમી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી મિત્રો અગાઉના એકમમાં આપણે શીખી ગયા કે ઈસવીસન અગિયારસો બાણુંમાં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી હતી અને પોતે દિલ્હીની ગાદી ઉપર આવ્યો હતો ત્યારથી આ દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ હતી મિત્રો ઈસવીસન બારસો ને છથી ઈસવીસન પંદરસો છવ્વીસ દરમિયાન ઉત્તર ભારતના આ વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને એમના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાનના મૂળ હતા આ સવા ત્રણસો વર્ષ દરમિયાન દિલ્હીની દિલ્હી સલ્તનતમાં કુલ પાંચ વંશોએ સત્તા ભોગવી હતી જેમાં ગુલામ વંશ ખલજી વંશ તુગલુક વંશ સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે મિત્રો આ ઉપરાંત આ એકમમાં દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહુમની સામ્રાજ્ય જે દક્ષિણ ભારતમાં હતા એનો પણ અભ્યાસ કરીએ તો ચાલો મિત્રો હવે આપણે દિલ્હી સલ્તનતના શાસકો વિશે માહિતી મેળવીએ મિત્રો દિલ્હી સલ્તનતનોમાં સૌથી સૌ પ્રથમ જે વંશ હતો શાસન કરનાર એ શાસક વંશ એ ગુલામ વંશ હતો તેને માલમુક વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે ઈસવીસન બારસો ને છથી થી બારસો ને નેવું દરમિયાન આ વંશના શાસકોએ ભારતમાં એટલે કે દિલ્હીની ગાદી ઉપર સત્તા ભોગવી હતી જેમાં કુતબુદ્દીન ઐબક ઇલ્તુતમીસ રઝિયા સુલતાના નાસિરુદ્દીન અને ગ્યાસુદ્દીન બલબન આટલા શાસકોએ પોતે દિલ્હી ઉપર રાજ કર્યું હતું મિત્રો અગાઉ જોઈ ગયા તેમ ગુલામ વંશની શરૂઆતમાં જોઈએ તો ઈસવીસન અગિયારસો ને બાણુંમાં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન મોહમ્મદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણેની સામે એ શિહાબુદ્દીન ઘોરી વિજય થયો અને એણે દિલ્હીની ગાદી ઉપર પોતાની સલ્તનતની શરૂઆત કરી પાયો નાખ્યો મિત્રો મોહમ્મદ ઘોરીના અવસાન બાદ એટલે કે મોહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક એ માલમુખ વંશનો હતો અને દિલ્હીની ગાદી ઉપર એણે સત્તા સ્થિર કરી હતી એટલે પોતે એનો ગુલામ પણ હતો એટલે ગુલામ વંશ તરીકે આ વંશને ઓળખવામાં આવે છે મિત્રો પાંચ વર્ષના તેના શાસનમાં તેણે દિલ્હીની સત્તા જાળવી રાખી હતી એટલે કે કુતબુદ્દીન ઐબકે દિલ્હીની સત્તા જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો અને ઈસવીસન બારસો ને દસમાં આ કુતુબુદ્દીન ઐબક પોતે પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાના કારણે એનું મૃત્યુ થયું હતું હવે કુતબુ કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુતમિશ ગાદીએ આવ્યો તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કરી મિત્રો ચેહલગાન એટલે શું તો ચેહલગાન એટલે કે ચાલીસ તુર્ક અમીરોના તેણે દળની એક રચના કરી હતી આ અમીરો રાજ્યની રક્ષા અને એની વિકાસ માટેના કામો કરતા હતા આમ આ બુદ્ધિવાન સમર્થ ચાલીસ તુર્ક અમીર અમીરોનું એક મજબૂત દળની એણે રચના કરી હતી જેને ચેહલગાન કહેવામાં આવે છે મિત્રો તેણે અન્ય એક કામ એ પણ કર્યું હતું કે પોતાની રાજધાની જે લાહોર હતી ત્યાંથી તેણે દિલ્હી સ્થળાંતર કર્યું હતું ઇલ્તુતમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે કારણ કે તેના સમય દરમિયાન દિલ્હીની સત્તા એમની ગુલામ વંશની સત્તા એકદમ સ્થિર અને વિશાળ રીતે સત્તા ટકી રહી હતી આથી ઇલ્તુતમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે મિત્રો પોતાના એક પણ પુત્રને સુલતાન બનવા બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુતમિશે પોતાની કાબેલ અને બાહોશ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી મિત્રો ઇલ્તુતમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી તે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી એ સમયના ઇતિહાસકાર એ સિરાજ પોતે નોંધે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓથી સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી આમ છતાં તે એક મહિલા શાસક શાસનકર્તા તરીકે તેને માન્યતા મળવી ખૂબ મુશ્કેલ હતી કારણ કે મિત્રો એક તો મુસ્લિમ હોવાના કારણે ઘણા બધા અમીર ઉમરાઓ એનો વિરોધ કરવા લાગ્યા દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા આ વિદ્રોહને એના શાસનનો અંત આવ્યો અને એના એટલે કે રઝિયા સુલતાનાના અવસાન પછી છ વર્ષ સુધી રાજ્યમાં આંધાધૂંધી ચાલી અંધાધૂંધી એટલે કે સત્તા મેળવવા માટે ખેંચતાણ ચાલી અમીરોએ ઇલ્તુતમિશના પુત્ર નાસિરુદ્દીનને ગાદીએ બેસાડ્યો આ નાસિરુદ્દીને લગભગ એકવીસ વર્ષે સુધી પોતે દિલ્હી પર શાસન કર્યું અને ત્યારબાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન એ પોતે ગાદીએ આવ્યો હવે જ્યારે યાસુદ્દીન બલબન ગાદી આવ્યો ત્યારે તેણે જે ઇલ્તુતમીશે ચેહલગાન દળની જે રચના કરી હતી એ બધું શાસન તંત્ર એણે અમીરોના હાથમાંથી છીનવી લીધી એટલે કે એ બધી સત્તા એણે હળવી કરી નાખી અને પોતાનું સ્થાન એટલે કે રાજાનું સ્થાન એણે મજબૂત બનાવ્યું બલબન એ પોતે સાહિત્ય અને કલાનો પણ પોષક હતો બાવીસ વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી ઉપર એની સત્તા નબળી પડતા ખલજી વંશની સ્થાપના થઈ હવે મિત્રો આપણે ખલજી વંશ વિશે માહિતી મેળવીએ ખલજી વંશના શાસકોએ બારસો નેવુંથી તેરસો વીસ દરમિયાન દિલ્હીની ગાદી પર શાસન કર્યું હતું સૌ પ્રથમ એના શાસક જલાદુલ્લીનને માનવામાં આવે છે મિત્રો આ ખલજી એ તુર્કની એક જાતિ છે ત્યાંથી આવેલા શાસકો છે જલાલુદ્દીન ખલજી એ ખલજી વંશની એટલે કે ખલજી વંશના શાસનની શરૂઆત થઈ હતી આ જલાલુદ્દીનના છ વર્ષના શાસન દરમિયાન શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર એક એનો જ જમાઈ સુલતાન અલાઉદ્દીન ગાદી આવ્યો હતો મિત્રો અલાઉદ્દીન ખિલજી વિશે તમે ખૂબ જ માહિતી જાણતા જ હશો પદ્માવત મૂવી એના પર બનેલું છે તો અલાઉદ્દીન ખિલજી એ ખૂબ મહત્વકાંક્ષી એ શાસક હતો તેણે કેટલાક સુધારાઓ પણ કર્યા હતા તેણે ઉત્તર ભારત ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી આ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત તેણે કરી હતી એટલે કે એક સૈન્ય ફક્ત અને ફક્ત એણે દિલ્હી માટે જ રાખ્યું હતું તેણે સૈન્યના સૈન્યના ઘોડા અને સૈનિકો માટે વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ શરૂ કરી હતી મિત્રો આ ચહેરા પદ્ધતિ એટલે તે સમયમાં રાજ્યમાં શાસન વ્યવસ્થામાં આ સૈનિકોમાં પણ ભ્રષ્ટાચાર ચાલતો હતો એટલે કે જ્યારે પણ રાજાને જરૂર પડે ત્યારે કોઈ પણ વ્યક્તિને સૈનિક બનાવી દેવામાં આવતો હતો તો એ દૂષણ દૂર કરવા માટે જ્યારે સૈનિક બને ત્યારે તેની એક ચહેરાની ઓળખ આપવામાં આવતી અને ઘોડાઓને પણ ઓળખ માટે દાગ એટલે કે એક સિમ્બોલ એનું રાખવા આપવામાં આવતું જેથી યુદ્ધ સમયે આ ઘોડાને અને સૈનિકોના ચહેરાની ઓળખ થઈ શકે આમ અલાઉદ્દીન ખિલજીએ દાગ અને ચહેરા પદ્ધતિ શરૂ કરી આ ઉપરાંત તેણે ઘણા બધા સુધારાઓ પણ કર્યા હતા જેમ કે ભાવ નિયંત્રણ બજાર નિયંત્રણ સંગ્રહખોરી ઉપર નિયમન જેવા ઘણા બધા સુધારા કર્યા હતા અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ આ રાજ્યમાં આંધાધૂંધીનું વાતાવરણ રહ્યું હતું અને ખિલજી વંશના સાસ શાસનનો અંત આણી દિલ્હીની ગાદી ઉપર તે પછી તુઘલક વંશના શાસનની શરૂઆત થઈ હતી ગ્યાસુદ્દીન તુગલુક એ પોતે ગાદી પર આવ્યું હતું મિત્રો ખલજી વંશમાં અલાઉદ્દીન ખિલજી મહત્વાકાંક્ષી તો હતો જ પણ તેણે ઘણા બધા સુધારાઓ કર્યા હતા તે આપણે જોઈ ગયા આ અલાઉદ્દીનના સમયમાં તે સમયે પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો એ એમના દરબારમાં સોંપતા હતા આ અમીર ખુસરોએ કિરાતુલ સદાયન નું વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી વિદ્યાર્થી મિત્રો હવે આપણે વંશ ઈસવીસન તેરસો વીસથી ઈસવીસન ચૌદસો ચૌદ એની માહિતી મેળવીએ મિત્રો આપણે જોયું કે ગ્યાસુદ્દીન તુગલુકે દિલ્હીની ગાદી ઉપર વંશની સ્થાપના કરી આ તુગલુક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલુક એક પ્રતિભાવંત સુતલાન સુલતાન થયો જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી જેમાં દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર અને પ્રતિક મુદ્રા પ્રયોગ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે પ્રતિક મુદ્રા પ્રયોગ એટલે કે તેણે પોતાના રાજ્યમાંથી જે સોના અને ચાંદીના સિક્કાનું ચલણ ચાલતું હતું એ જંગીએ તાંબાના સિક્કાનું ચલણ શરૂ કર્યું હતું અને દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું હતું આ એક બે યોજનાઓ એની હતી પરંતુ મોટાભાગની યોજનામાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે આ યોજનાઓ નિષ્ફળ ગઈ તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજના તરીકે સ્થાન પામી જેની ટીકાઓ પણ ઘણી બધી થઈ મોહમ્મદ તુગલુકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ મોહમ્મદ તુગલુક બાદ તેનો પિતરા એ ભાઈ ફિરોઝશાહ તુગલુક ગાદુએ આવ્યો ફિરોઝશાહ તુગલુકના અવસાન બાદ તૈમુર લંગ તેણે દિલ્હી પર આક્રમણ કર્યું મિત્રો આ તૈમુર લંગ એક લૂંટારો હતો તેણે ભારત પર આક્રમણ કરેલું ઈસવીસન તેરસો અઠ્ઠાણું નવ્વાણુંમાં જેથી સત્તાના પાયામાં પાયા હચમચી ગયા અને વંશની સત્તા મર્યાદિત બની ગઈ હવે મિત્રો આપણે સૈયદ વંશ ઈસવીસન ચૌદસો ચૌદથી ઈસવીસન ચૌદસો એકાવન અને લોદી વંશ ઈસવીસન ચૌદસો એકાવન ઈસવીસન પંદરસો ને છવ્વીસ સુધી એના વિશેની માહિતી મેળવીએ મિત્રો તુગલુક વંશના શાસનના અંત બાદ ખિજરખાને સૈયદ વંશની સ્થાપના કરી સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી આ બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન સરદાર હતો લોદી વંશનો અંતિમ બાદશાહ ઈબ્રાહીમ લોદી હતો અને ઈસવીસન પંદરસો છવ્વીસમાં મુઘલ બાદશાહ બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને આમ સલ્તનત યુગનો અંત આવ્યો અને ત્યારબાદ દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની શરૂઆત થઈ